नमस्ते विद्यार्थी मित्रों, बधा मजामां हशो। आपणे गया लेक्चरनी अंदर एक्स जीरो अने एक्स वाई प्रकारनुं लिंग निश्चयन जोयुं, जेमां खास करीने मनुष्य अने ड्रोसोफिला नामनी माखीओ जेवा केटलाक कीटकनी अंदर, माखी छे एक प्रकारनुं कीटक ज छे, जेमां आपणने एक्स वाई प्रकारनું लिंग निश्चयन જોવા મળે। જ્યારે તીતી ઘોડા જેવા કેટલાક કીટકની અંદર એક્સ જીરો પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળે। એ જ રીતે આપણે છેલ્લે એની અંદર જોયું હતું કે એક્સ જીરો પ્રકારનું લિંગ નિશ્ચયન હોય અથવા તો એક્સ વાય પ્રકારનું લિંગ નિશ્ચયન હોય એની અંદર આપણને नर जे छे बे प्रकारना जन्युओ निर्माण करतो जोवा मळे छे, अने जेने आपणे एम कही शकीए के नर नी अंदर विषमयुग्मता जोवा मळे। एमां नर छे विषमयुग्मता दर्शावे, ज्यारे मादानी अंदर बधा ज अंडकोष छे एक संघसूत्र धरावता होय एटले मादा छे समयुग्मता दर्शावे। અને એની અંદર આપણે જોયું કે એક્સ જીરો પ્રકારનું અથવા એક્સ વાય પ્રકારનું જો આવું લિંગ નિશ્ચયન જોવા મળતું હોય તો એની અંદર એક્સ જીરો કે એક્સ વાય જે છે એ નરની અંદર આવેલ રંગસૂત્રો છે, જ્યારે માદાની અંદર બંને રંગસૂત્ર જે છે એ આપણને સરખા જોવા મળે। એટલે જો અહીં આકૃતિની અંદર આપણે જોઈએ કે જે એ અને બી આકૃતિ છે એમાં મનુષ્ય અને ડ્રોસોફિલા એની અંદર માદા એક્સ રંગસૂત્રની જોડ ધરાવે એટલે સમયુગ્મી છે, જ્યારે નર જે છે એ એક્સ વાય રંગસૂત્ર ધરાવે છે એટલે વિષમયુગ્મી છે। પણ કેટલાક પક્ષીઓની અંદર જેમ કે સી આકૃતિ જે છે એ આપણને મરઘાની આપેલી છે, તો આવા પક્ષીઓની અંદર આપણને અલગ પ્રકારનું આવું લિંગી રંગસૂત્રનું બંધારણ એટલે કે એની જોડ છે અલગ જોવા મળે છે, જેમાં માદાની અંદર અસમાન રંગસૂત્રો આવેલા છે। લિંગી રંગસૂત્રો અસમાન છે એટલે કે એમાં આવા લિંગી રંગસૂત્રો અસમાન છે, અને પક્ષીઓની અંદર આવા રંગસૂત્રોને દર્શાવવા માટે ઝેડ અને ડબલ્યુ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે એની અંદર માદા જે છે એમાં ઝેડ ડબલ્યુ એટલે કે જેને આપણે વિષમયુગ્મી કહી શકીએ, અને નરની અંદર બંને રંગસૂત્રો સમાન છે એટલે કે બંને ઝેડ રંગસૂત્રો છે જેને આપણે સમયુગ્મી તરીકે લઈ શકીએ। એટલે પક્ષીઓની અંદર આવું લિંગ નિશ્ચયન માટે જવાબદાર જે રંગસૂત્ર છે એ નરની અંદર સમાન હોય એટલે કે સમયુગ્મી હોય, જ્યારે માદા પક્ષીની અંદર આવું જે લિંગ નિશ્ચયન માટે જવાબદાર જે રંગસૂત્ર છે એ વિષમયુગ્મી કે જેને આપણે ઝેડ ડબલ્યુ દ્વારા દર્શાવી શકીએ, જે આપણને અહીંયા સી જે આકૃતિ છે એમાં મરઘાની અંદર દર્શાવેલું છે કે મરઘાની અંદર નર જે છે એની અંદર બંને રંગસૂત્રો સમાન છે જેને ઝેડ સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે, અને માદાની અંદર બંને રંગસૂત્રો અલગ અલગ છે એટલે કે ઝેડ ડબલ્યુ એટલે એને આપણે આવા વિષમયુગ્મી તરીકે દર્શાવી શકીએ। એટલે આમ નર અને માદા આ રીતે પક્ષીઓની અંદર લિંગી રંગસૂત્ર અલગ જોડ દર્શાવતા જોવા મળે છે, જેને આપણે માદા વિષમયુગ્મતા તરીકે ઓળખી શકીએ। તો આપણને જે આગળ આપણે જે પ્રશ્ન જોઈ ગયા એની અંદરથી આપણને પક્ષીઓમાં લિંગ નિશ્ચયન પૂછે, અથવા તો આપણને આ જે ફકરો છે ત્યાંથી એ રીતે પણ પ્રશ્ન છે એ પૂછવામાં આવે, અહીંથી આવો પ્રશ્ન છે એ આપણને પૂછે કે નર વિષમ યુગ્મતા અને માદા વિષમ યુગ્મતા સમજાવો, નર વિષમયુગ્મતા અને માદા વિષમયુગ્મતા સમજાવો। તો અહીં પ્રશ્ન લખજો
नर विषमयुग्मता अने मादा विषमयुग्मता समझावो। पण ए रीते प्रश्न पूछवा सिवाय अपने बीजी रीते पण प्रश्न पूछे कि पक्षीओमां लिंग निश्चयन समझावो, पक्षीओमां लिंग निश्चयन समझावो। जो आपने पक्षीओमां लिंग निश्चयन एम पूछे तो आपणे એનો જવાબ જે છે અહીંથી લખવાનો, ક્યાંથી? તો કેટલાક અન્ય સજીવોમાં જેવા કે પક્ષીઓમાં અલગ પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળે છે, તો આપણે એનો જવાબ છે અહીંયાથી લખવાનો શરૂ કરવાનો। પણ જો આપણે એમ કે નર વિષમયુગ્મતા અને માદા વિષમયુગ્મતા સમજાવો તો આપણે એનો જે જવાબ છે એ આ ફકરો પડે ત્યાંથી લખવાનો, જેમાં આપણે ગયા લેક્ચરની અંદર નર વિષમયુગ્મતા કઈ રીતે જોવા મળે એ તો આપણે જોઈ ગયા હતા કે નરની અંદર એક્સ જીરો અથવા તો એક્સ વાય પ્રકારના લિંગી રંગસૂત્ર આવેલા હોય, જેને કારણે આપણને એની અંદર બે પ્રકારના જન્યુઓ નિર્માણ થતા જોવા મળશે અને માદાની અંદર એક જ પ્રકારના જન્યુઓ છે એ, એટલે કંડકોષ નિર્માણ થતા જોવા મળે, એટલે એમાં એક્સ જીરો કે એક્સ વાય પ્રકારના નરની અંદર બંને અલગ અલગ છે એટલે નર વિષમયુગ્મતા એને આપણે કહી શકીએ। એટલું લખીને પછી પક્ષીઓમાં લિંગ નિશ્ચયન છે એ સમજાવવાનું, અને જો ખાલી આપણને એમ કીધું હોય કે પક્ષીઓમાં લિંગ નિશ્ચયન સમજાવો તો આપણે અહીંયા આગળ જે ટીક કરેલું છે ત્યાંથી આપણે અહીંથી આપણે લખવાનું શરૂ કરવાનું કે કેટલાક પક્ષીઓમાં અલગ પ્રકારનું લિંગ નિશ્ચયન જોવા મળે છે। આ પ્રક્રિયામાં રંગસૂત્રની કુલ સંખ્યા નર અને માદા બંનેની અંદર સરખી જ હોય છે, એટલે આની અંદર પણ જેમ આપણને એક્સ વાય પ્રકારના રંગસૂત્રની અંદર નર અને માદાની અંદર રંગસૂત્રની સંખ્યા સરખી હતી, પણ એક્સ ઝીરો પ્રકારના રંગસૂત્રમાં સરખી ન હોય, એમાં નરની અંદર એક રંગસૂત્ર ઓછું હોય જ્યારે માદાની અંદર એક રંગસૂત્ર છે એ વધારે હોય। શા માટે? તો કે એમાં નરમાં એક્સ ઝીરો, એટલે ઝીરો એટલે કોઈ રંગસૂત્ર નથી, એટલે એક જ એક્સ રંગસૂત્ર છે। એટલે પક્ષીઓની અંદર નર અને માદા બંનેમાં રંગસૂત્રોની સંખ્યા સરખી હોય, પણ માદા દ્વારા લિંગી રંગસૂત્રો બે ભિન્ન પ્રકારના જન્યુઓનું નિર્માણ કરશે। માદાની અંદર આવા રંગસૂત્રો જે છે એ આપણને અલગ જોવા મળશે, એટલે એની અંદર બે ભિન્ન પ્રકારના આવા જન્યુઓનું નિર્માણ થતું જોવા મળશે। જેમ કે આપણે આગળ જોઈ ગયા કે એમાં નર છે એ વિષમયુગ્મતા દર્શાવતું હતું, અહીંયા માદા વિષમયુગ્મતા દર્શાવે, એટલે આપણે એને માદા વિષમયુગ્મતા તરીકે લઈ શકીએ। અને જો આપણે એની અંદર માદાની અંદર લઈએ તો માદાની અંદર આ રીતે ઝેડ ડબલ્યુ આ પ્રકારનું લિંગી રંગસૂત્ર છે આવેલું હશે, એટલે માદાની અંદર કેટલાક અંડકોષમાં ઝેડ રંગસૂત્ર ધરાવતા હશે અને કેટલાકની અંદર ડબલ્યુ રંગસૂત્ર ધરાવતા અંડકોષ છે ઉત્પન્ન થશે। એટલે એ માદા છે એ કેવી હશે? તો કે માદા છે એ વિષમયુગ્મી હશે, એટલે એને આપણે માદા વિષમયુગ્મતા તરીકે લઈ શકીએ। એટલે આ રીતે પક્ષીઓમાં લિંગી રંગસૂત્રોને સામાન્ય રીતે ઝેડ અને ડબલ્યુ રંગસૂત્ર વડે દર્શાવવામાં આવે છે, અને આવા પ્રકારના જે રંગસૂત્ર છે એની અંદર ખાસ કરીને ઝેડ રંગસૂત્રની આવી જે ઝેડ રંગસૂત્ર જે છે એ જો સમાન હોય, ઝેડ રંગસૂત્ર જો સમાન હોય તો આપણે સમયુગ્મી કહીએ, એટલે એની અંદર નરમાં બંને આવા રંગસૂત્ર જે છે એ આવેલા હશે, જ્યારે માદાની અંદર આ પ્રકારના જે રંગસૂત્ર જે છે એ વિષમયુગ્મી હશે, એટલે કે ઝેડ ડબલ્યુ હશે। એટલે અહીંયા જે આપણે આ ચાર્ટ જોયો એમાં માદા જે છે એ બે પ્રકારના આવા અંડકોષનું નિર્માણ કરશે, એટલે આ રીતે નરમાં દૈહિક રંગસૂત્રો જેટલા હોય એ ઉપરાંત પક્ષીઓની અંદર આવા અલગ અલગ રંગસૂત્રોની સંખ્યા હોય, જેમાં દૈહિક રંગસૂત્રો ઉપરાંત ઝેડ રંગસૂત્રની એક જોડ છે એ આવેલી હશે,
જ્યારે માદાની અંદર એક ઝેડ અને બીજું ડબલ્યુ રંગસૂત્ર હશે. એટલે આ રીતે પક્ષીઓની અંદર નર જે છે એ સમયુગ્મી કહેવાય અને માદા જે છે એ વિષમયુગ્મી કહેવાય. પક્ષીઓની અંદર નર જે છે એ સમયુગ્મી અને માદા જે છે એ વિષમયુગ્મી કહેવાય. તો આ પ્રકારનું લિંગ નિશ્ચયન આપણને પક્ષીઓની અંદર જોવા મળે છે. હવે એ જ રીતે મનુષ્યમાં લિંગ નિશ્ચયન જે આપણે મનુષ્યની અંદર આગળ તો જોઈ જ ગયા કે મનુષ્યમાં નર છે એ એક્સ વાય અને માદા છે એ એક્સ ચિરો પ્રકારનું રંગસૂત્રીય બંધારણ ધરાવતું હોય અને એની અંદર આવી લિંગ નિશ્ચયની જે ઘટના છે એ એક્સ વાય પ્રકારની આપણે જોવા મળે. અહીંયા આવું મનુષ્યમાં લિંગ નિશ્ચયન જે છે એ થોડુંક આપણે વિસ્તૃત રીતે સમજાવેલું છે. તો હવે આપણે મનુષ્યની અંદર લિંગ નિશ્ચયનની પ્રક્રિયા છે એ કઈ રીતે થતી જોવા મળે, એટલે કે વિકાસ પામતા ગર્ભનો વિકાસ થઈ અને એમાંથી નર તરીકેનો વિકાસ પામશે કે માદા તરીકે વિકાસ પામશે એનો આધાર જે છે એ આપણને આવા રંગસૂત્ર કયા લિંગી રંગસૂત્ર કયા પ્રકારનું છે એના ઉપર આધાર છે. તો મનુષ્યમાં આવી લિંગ નિશ્ચયની જે પ્રક્રિયા છે એની અંદર આપણે આગળ પણ જોઈ ગયા કે મનુષ્યમાં લિંગ નિશ્ચયન એક્સ વાય પ્રકારનું જોવા મળે છે. મનુષ્યની અંદર એક્સ વાય પ્રકારનું લિંગ નિશ્ચયન છે એ જોવા મળે છે, જેમાં કુલ 23 જોડ રંગસૂત્રમાંથી આપણા દરેક કોષની અંદર કુલ 23 જોડી રંગસૂત્રો આવેલા હોય, જેમાંથી 22 જોડી રંગસૂત્ર નર અને માદા બંનેની અંદર એક સરખા હોય અને આવા 22 જોડી જે આવા રંગસૂત્રો છે એને આપણે દૈહિક રંગસૂત્ર એમ કહીએ છીએ. કુલ રંગસૂત્રોની જોડ છે એ કેટલી હોય? 23. એટલે સંખ્યા કેટલી થઈ? 46. એટલે કે 23 જોડી જે રંગસૂત્રો છે એ કુલ રંગસૂત્ર તરીકે મનુષ્યની અંદર આવેલા છે, જેમાંથી 22 જોડી રંગસૂત્ર નર અને માદા એટલે કે સ્ત્રી અને પુરુષની અંદર સરખા જ હોય, એમાં કોઈ ફેર હોતો નથી. એટલે આવા જે રંગસૂત્ર છે એને દૈહિક રંગસૂત્ર કહેવાય. માદામાં એક રંગસૂત્રની એક જોડ આવેલી હોય પણ 23મી જોડ જે છે એ લિંગી રંગસૂત્ર તરીકે ઓળખાય, જેની અંદર માદાની અંદર આવી એક રંગસૂત્રની એક જોડ આવેલી છે, જ્યારે નરમાં એક રંગસૂત્ર ઉપરાંત એક વાય રંગસૂત્ર પણ આવેલું છે. એટલે આપણે અહીંયા એમ કહી શકીએ કે જે નર જે છે એની અંદર એક્સ વાય રંગસૂત્ર અને માદાની અંદર બંને લિંગી રંગસૂત્ર એક્સ હશે. આ રીતે મનુષ્યની અંદર નર જે છે એ વિષમયુગ્મી છે, જ્યારે માદા છે એ સમયુગ્મી છે. નર વિષમયુગ્મી અને માદા સમયુગ્મી હશે. હવે જ્યારે લિંગ નિશ્ચયની ઘટના બને તો એ કોના ઉપર આધારિત છે? તો કે નર દ્વારા નિર્માણ થયેલ શુક્રકોષ કયા પ્રકારના શુક્રકોષ કયા પ્રકારનો છે કે જે અંડકોષ સાથે ફલનની ક્રિયા કરે છે એના ઉપર નર અને માદાના વિકાસનો આધાર છે. એટલે કે નરના લક્ષણોને નિર્ધારિત કરવા માટે આ વાય રંગસૂત્ર જવાબદાર છે. જો ફલિતાંડની અંદર વાય રંગસૂત્ર આવશે તો એનો વિકાસ થઈ અને નર તરીકે વિકાસ પામશે, અને જો આવું ફલિતાંડ તરીકે વિકાસ પામતું જે ફલિતાંડ છે એમાં બંને એક રંગસૂત્ર હશે તો એ માદા તરીકે વિકાસ પામશે. એટલે આમ નરની અંદર શુક્રકોષ જનનની પ્રક્રિયા દરમિયાન
जे शुक्रकोषों निर्माण थाय ए शुक्रकोषों बधा बे प्रकारना हशे, एटले के जेटला शुक्रकोषों उत्पन्न थाय एमांथी लगभग कुल उत्पन्न थता शुक्रकोषोमांथी 50% जेटला शुक्रकोषों एक संघसूत्र धरावता हशे, ज्यारे 50% जेटला शुक्रकोषों जे छे ए वाय रंगसूत्र धरावता हशे। એટલે એની અંદર આવા બે પ્રકારના શુક્રકોષો છે એ નિર્માણ થયેલા જોવા મળશે। એટલે નરની અંદર આ રીતે આવા બે પ્રકારના શુક્રકોષો છે એ નિર્માણ થયેલા જોવા મળશે। કેટલાક એક્સ પ્રકારના હશે અને કેટલાક વાય પ્રકારના હશે। હવે એ જ રીતે એની અંદર દૈહિક રંગસૂત્રો જે છે એ તો આવેલા છે, જે આવા 23 જોડી જે રંગસૂત્ર છે એમાંથી જે 22 જોડી રંગસૂત્ર છે એ તો એની અંદર આવેલા જ છે, અને આવા 22 જોડી જે રંગસૂત્ર છે એની અંદર નર અને માદાની અંદર બંનેમાં સમાન જ છે, પણ આ 23મી જોડી જે રંગસૂત્ર છે એ જ મહત્વનું છે। એટલે આ રીતે નરની અંદર બે પ્રકારના આવા શુક્રકોષો નિર્માણ થશે, 50% એક રંગસૂત્ર ધરાવતા અને 50% જે છે એ વાય રંગસૂત્ર ધરાવતા। જ્યારે માદાની અંદર આવા જે રંગસૂત્રો છે એ બંને એક રંગસૂત્ર છે, એટલે માદાની અંદર બધા જ પ્રકારના જે આવા અંડકોષ જે છે એ એક જ પ્રકારના નિર્માણ થશે, એટલે કે જેમાં એક રંગસૂત્ર હોય એવા જ બધા અંડકોષ છે એ નિર્માણ થશે। હવે આવા પ્રકારના જે અંડકોષ છે એનું કયા પ્રકારના શુક્રકોષ સાથે ફલન થાય એના આધારે લિંગ નિશ્ચયની ક્રિયા છે આપણને જોવા મળશે। તો આ રીતે મનુષ્યની અંદર નર વિષમયુગ્મી અને માદા જે છે એ સમયુગ્મી છે। એટલે અંડકોષની અંદર એક્સ અથવા તો વાય પ્રકારના રંગસૂત્રથી ફલિત થવાની સંભાવના સરખી છે। એટલે અંડકોષ છે એ શુક્રકોષ સાથે જ્યારે ફલનની ક્રિયા કરે ત્યારે 50% શુક્રકોષ એક્સ પ્રકારના છે અને 50% વાય પ્રકારના છે, એટલે એનું અંડકોષ સાથે ફલન થવાની જે પ્રક્રિયા છે એ પણ કેવી છે, તો કે એ બંનેની અંદર સરખી જ છે। એટલે આ રીતે જો અંડકોષનું ફલન એક્સ પ્રકારના શુક્રકોષ દ્વારા થશે તો યુગ્મન જ એટલે કે ફલિતાંડ છે એ માદા તરીકે વિકાસ પામશે, અને જો વાય પ્રકારના શુક્રકોષ દ્વારા ફલન થાય તો નર સંતતિ જન્મે। એટલે જો એક્સ પ્રકારના શુક્રકોષનું અંડકોષ સાથે ફલનની ક્રિયા થશે તો એને કારણે આવા પ્રકારની જે સંતતિ જે છે એ નર તરીકે એટલે કે પુરુષ તરીકે જન્મ થશે, એટલે કે છોકરા તરીકે વિકાસ પામશે, અને જો વાય પ્રકારના શુક્રકોષ સાથે અંડકોષનું ફલન થશે તો એ માદા તરીકે એટલે કે છોકરી તરીકે વિકાસ પામશે। આથી સ્પષ્ટ છે કે શુક્રકોષની આનુવંશિક સંરચના શિશુના લિંગ નિશ્ચયન માટે જવાબદાર છે, અને એ પણ સ્પષ્ટ છે કે પ્રત્યેક ગર્ભાવસ્થામાં શિશુને નર અથવા તો માદા તરીકે વિકસવાની સંભાવના પણ 50-50% જ છે। એટલે કે નર તરીકે એટલે કે છોકરો જન્મશે કે છોકરી જન્મશે એ પ્રકારની સંભાવના જે છે એ 50-50% જ છે, બંનેની અંદર સરખી જ હશે। એટલે આ રીતે મનુષ્યની અંદર નર અને માદા તરીકે વિકાસ પામવા માટે આ વાય રંગસૂત્ર જવાબદાર છે। એટલે આ રીતે છોકરા અને છોકરીનું જે પ્રમાણ જે છે એ જન્મવાનું પ્રમાણ 50-50% જેટલું જ સામાન્ય રીતે હશે, પણ આપણે કમનસીબી છે કે સમાજ કન્યાના જન્મ માટે માતાને દોષિત ગણે છે। આ ખોટા વિચારોના કારણે તેની સાથે બહિષ્કૃત વ્યવહાર થતા આવ્યા છે।
એટલે કે ખાસ કરીને જ્યારે છોકરી જન્મે ત્યારે સમાન રીતે એવું કહેવામાં આવે છે કે એની અંદર એના માટે માતા જવાબદાર છે અને છોકરો જન્મે તો એના માટે પિતા જવાબદાર છે, પણ એવું હોતું નથી. ખરેખર તો બંને પ્રકારના જે શુક્રકોષો છે એનું પ્રમાણ 50-50% જ છે. એટલે ક્યા પ્રકારના શુક્રકોષનું ક્યા પ્રકારના અંડકોષ સાથે ફલન થાય એનો જ આધાર જે છે એ નર કે માદા તરીકે એટલે કે છોકરા કે છોકરી તરીકે જન્મ થવાનો આધાર છે એ રહેલો છે. આ રીતે મનુષ્યની અંદર આપણને આવું એક્સ વાય પ્રકારનું લિંગ નિશ્ચયન છે એ જોવા મળે છે. હવે જો આપણે આ પ્રકારના લિંગ નિશ્ચયનની અંદર જો આપણે એને હવે ચાર્ટ દ્વારા જો રજૂ કરીએ તો આપણે એને ચાર્ટ દ્વારા રજૂ કરી શકીએ. અને ચાર્ટ દ્વારા જો આપણે રજૂ કરવું હોય તો આપણે ચાર્ટ દ્વારા એને બાજુમાં આપણે રજૂ કરી શકીએ. દાખલા તરીકે જો આપણે અને ચાર્ટ દ્વારા જો રજૂ કરીએ તો આ નર આ માદા હવે આ નર દ્વારા જે શુક્રકોષ ઉત્પન્ન થાય બે પ્રકારના હશે, જ્યારે માદા દ્વારા જે અંડકોષ ઉત્પન્ન થાય એ બધા એક્સ પ્રકારના હશે. એટલે આ જે છે એ નરજન્યુ એટલે કે શુક્રકોષ ને માદાજન્યુ બંને વચ્ચે ફલનની ક્રિયા કઈ રીતે થાય, જેમ કે આ એક્સ એટલે કે આ શુક્રકોષ અને આ અંડકોષ વચ્ચે ફલન થશે તો એ માદા તરીકે વિકાસ પામશે. જો આનું આની સાથે ફલન થશે તો અહીંયા ડબલ એક્સ આવશે એટલે એ માદા તરીકે વિકાસ પામશે. જો આ વાયનું આ એક્સ સાથે ફલન થાય તો એક્સ વાય એટલે એ નર તરીકે વિકાસ પામશે, અને આ વાયનું આ અંડકોષ સાથે ફલન થાય તો પણ એક્સ વાય એટલે કે એ નર તરીકે વિકાસ પામશે. આ રીતે આવા માદા એટલે કે છોકરે જન્મવાનું પ્રમાણ છે 50% અને છોકરો જન્મે એનું જે પ્રમાણ છે એ પણ 50% જ આપણે જોવા મળશે. તો આ રીતે આવી મનુષ્યની અંદર છોકરો જન્મે કે છોકરી જન્મે એનું જે પ્રમાણ છે એ આપણને 50-50% જેટલું જોવા મળશે. તો આ રીતે આપણને અહીંયા નર અને માદા મનુષ્યની અંદર આવેલ આવા રંગસૂત્રો જે છે એમાં નરની અંદર આવેલ વાય રંગસૂત્ર જે છે એ નર કે માદા તરીકે જવાબદાર છે. નરની અંદર આવેલ જે વાય રંગસૂત્ર જે છે એના માટે જવાબદાર છે, અન્ય કોઈ આવા રંગસૂત્રો જવાબદાર નથી. પણ ખાસ કરીને આપણે એમ કહી શકીએ કે એના માટે નર જન્મ છે કે માદા એના માટે કન્યા જવાબદાર નથી કે માતા જવાબદાર નથી, પણ એના માટે મોટે ભાગે આમ તો પિતા જવાબદાર છે, કારણ કે એની અંદર એક્સ અને વાય રંગસૂત્ર જે છે એ જ આ પ્રકારની પ્રક્રિયા છે એ નક્કી કરે છે. એટલે મનુષ્યની અંદર આ રીતે લિંગ નિશ્ચયની પ્રક્રિયા છે એ થાય અને એની અંદર આવી શક્યતા જે છે એ આપણને 50-50% જેટલી જોવા મળે છે. તો આ રીતે આપણે મનુષ્યની અંદર આવું લિંગ નિશ્ચયન છે એ જોયું. હવે એવું પણ આપણને કેટલાક સજીવોની અંદર જોવા મળે છે કે જેમાં લિંગ નિશ્ચયની પ્રક્રિયા માટે કેટલીક અન્ય બાબત જે છે એ પણ જવાબદાર હોઈ શકે,
અને આવા પ્રકારની લિંગ નિશ્ચયની પ્રક્રિયા છે એ આપણને મધમાખીની અંદર જોવા મળે, જે હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.